ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ પહેલો અને પાઠ બીજો આ બે પાઠ પૂર્ણ થઈ ગયા છે, બરાબર? તો હવે એની ટેસ્ટ આપણે ટૂંક સમયમાં લેશું, તો એની તૈયારી કરજો તમે. અને જ્યારે તમે આવતા સોમ મંગળ બુધમાં બતાવો, અત્યારે નહીં, આવતા સોમ મંગળ બુધ, માની લો કે આવતા સોમ મંગળ બુધમાં દિવાળીની રજા હોય, તો એના પછીના સોમ મંગળ ગમે ત્યારે હવે તમે લેસન બતાવવા આવો, બરાબર, ત્યારે તમારે એ ટેસ્ટનું પેપર છે એ મને બતાવવાનું છે. હવે ટેસ્ટનું પેપર હું તમને છે ને એ બુધવારે કે શુક્રવારે, આવતા બુધવારે કે શુક્રવારે હું ટેસ્ટનું પેપર તમને ઓનલાઈન નાખી દઈશ એપ્લિકેશનમાં, બરાબર? અને એ મોઢે તમારે લખવાનું છે, બરાબર? મોઢે તમારે પેપર લખી અને વ્યવસ્થિત પહેલાં તૈયારી કરવાની છે, બરાબર? અને તૈયારી કરી પછી પેપર લખવાનું છે, જેટલું આવડે એટલું. ચાલો હવે એના પછી હવે આવશે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને લેક્ચર નંબર 19. હવે આપણે અહીંયા પાઠ ભણશું, તો કે પાઠ નંબર 10. હવે પાઠ નંબર 10 છે વિદ્યાર્થી મિત્રો પ્રકાશ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. હવે આ પાઠ એવું રીતે પણ છે, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન સમજો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ જે છે, હવે આ પાઠની અંદર એક 3 માર્કનો પ્રશ્ન પૂછવાનો છે, એક 2 માર્કનો પ્રશ્ન પૂછાશે અને એમસીક્યુ પૂછાશે. એમસીક્યુ એટલે હેતુલક્ષી પહેલા સેક્શન, બરાબર? તો હવે આ પાઠ છે એની અંદર આપણે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એમાં માત્ર પરાવર્તન અને વક્રીભવન એવું ભણવાનું છે. આ પાઠના એકે દાખલા આપણે ભણવાના નથી, અરીસાઓ ભણવાના નથી, બરાબર? તો હવે પ્રકાશ કેવી રીતે, તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશની યાદ એમ કરી આપણે, તો આપણે બધા પ્રકાશને ઓળખીએ છીએ. બાજુમાં રહેતા પ્રકાશભાઈની વાત નથી કરતા, આપણે કેની વાત કરી છે? પ્રકાશ, સૂર્ય પ્રકાશની વાત કરી છે કે જે આપણે જેના દ્વારા જોઈ શકીએ છીએ. હવે માની લો કે આપણે કોઈ પણ વસ્તુને, હું તમે તમે મને અથવા તો તમારી આજુબાજુમાં પડી હોય વસ્તુને તમે શું કામ જોઈ શકો, કેવી રીતે જોઈ શકો? તો કે કદાચ તમે ભણી ગયા હશો અથવા તો ન ભણ્યા હોય, તો હવે આપણે ભણીએ કે જ્યારે કોઈ વસ્તુની સપાટી પર પ્રકાશ પડે, જ્યારે કોઈ વસ્તુની સપાટી ઉપર પ્રકાશ પડે ત્યારે તે પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય, એટલે અથડાઈને પાછા ફરે, અથડાઈને શું ફરે? પાછા ફરે, બરાબર? એટલે પરાવર્તન થઈને પાછા ફરે અને આપણી આંખમાં પ્રવેશ એ કિરણો, ગમે તે વસ્તુની સપાટી ઉપર પ્રકાશ પડે ત્યાંથી કિરણો છે એ પરાવર્તન પામી અને પાછા આપણી આંખમાં પડે, ત્યારે આપણને વસ્તુ છે એ દેખાય છે. એટલે પ્રકાશના પરાવર્તનના કારણે આપણે કોઈ પણ વસ્તુ જોઈ શકીએ છીએ, બરાબર? હવે તો કે ઘણી વખત તમે અંધારાવાળા એટલે કે અંધકારવાળા ઓરડામાં જાઓ, બરાબર, તો ત્યારે તમને કઈ વસ્તુ દેખાય છે? નથી દેખાતી. શું કામ એવું થાય છે? તો કે ત્યાં પ્રકાશ છે નહીં, પ્રકાશ ન હોવાને કારણે, તો કે પ્રકાશનું પરાવર્તન થતું નથી અને વસ્તુ આપણે જોઈ શકતા નથી. તો અંધકારવાળા ઓરડાની અંદર આપણે કોઈ પણ વસ્તુ નથી જોઈ શકતા, એનો મતલબ છે પ્રકાશ ત્યાં છે નહીં, બરાબર? હવે બીજી વાત કે પ્રકાશ જે છે એ શું છે? તો કે પ્રકાશ છે એ આપણે કહી શકીએ કે આપણી આંખમાં સર્જના ઉદ્ભવ, આપણી આંખમાં આંખમાં સંવેદના ઉદ્ભવતું, સંવેદના ઉદ્ભવતું વીજ ચુંબકીય વિકિરણ, વીજ ચુંબકીય વિકિરણ, વીજ ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વીજ ચુંબકીય વિકિરણ એટલે શું કહેવાય?
પ્રકાશ બરાબર સંવેદના એટલે શું તો કે આપણે કોઈ પણ વસ્તુ જોઈ શકી એટલે એવી સંવેદના ઉજાગર આપણી આંખ કે આને મોબાઈલ કહેવાય પછી આ માસ્ક છે બેન્ચ છે આ દરવાજો છે આ બોર્ડ છે બરાબર એવી રીતે આપણે એ બધું મગજ યાદ રાખે કોણ કરે મગજ યાદ રાખવાનું કામ કરે આંખ છે એ જોવે બરાબર એટલે પ્રકાશ વિ ચુંબકીય વિકિરણની સંવેદના ઉજાગર આપણી આંખ પછી પ્રકાશ છે એ વિનિયંત્રિત તરંગ છે એવું વિનિયંત્રિત તરંગ છે વિનિયંત્રિત તરંગ એટલે શું વિદ્યાર્થી તો કે જે તરંગને પ્રસરવા માટે માધ્યમની જરૂર ન માધ્યમની જરૂર ન હોય એટલે તો કે જેમ કે શૂન્યાવકાશની અંદર શૂન્યાવકાશ છે એ માધ્યમ ન કહેવાય ત્યાં હવા હોતી નથી તો શૂન્યાવકાશમાં આપણે જે બોલી તો એકબીજા કઈ સાંભળી શકતા નથી શું કામ નથી સાંભળી શકતા તો કે શૂન્યાવકાશમાં હવા હોતી નથી તો હવા હોતી નથી એટલે આપણે જે બોલી છે તે આપણે સાંભળી શકતા નથી બરાબર એટલે ધ્વનિના તરંગો છે તે યાંત્રિક તરંગો કહેવાય એટલે કે ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે બરાબર માધ્યમ એટલે હવા બરાબર અથવા તો ઘન પ્રવાહી કે વાયુ એ માધ્યમ કહેવાય બરાબર શૂન્યાવકાશ છે માધ્યમ કહેવાતું નથી તો ધ્વનિના તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે એટલે ધ્વનિના તરંગોને કેવા તરંગો કહેવાય યાંત્રિક તરંગો પણ જ્યારે પ્રકાશના તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી નથી એટલે એને વિનિયંત્રિત તરંગો કહેવાય એટલે પ્રકાશના કિરણો શૂન્યાવકાશમાંથી પણ પસાર થઈ શકે બરાબર એટલા જ માટે આપણા જે ઉપગ્રહ મૂકવામાં આવે છે કૃત્રિમ ઉપગ્રહ એ કૃત્રિમ ઉપગ્રહની અંદર સોલાર પેનલ ગોઠવવામાં આવે છે એ સોલાર પેનલ છે એના ઉપર સૂર્યપ્રકાશના કિરણો પડે છે જેના વડે બેટરી ચાર્જ થાય છે જેના વડે ઉપગ્રહને ઊર્જા મળે છે વિદ્યુત ઊર્જા બરાબર એટલે એ શૂન્યાવકાશમાં એ ઉપગ્રહ છે આવી રીતે ફરતા હોય તો એની અંદર જે સોલાર પેનલ આવે છે એટલે સૂર્યપ્રકાશના કિરણો શૂન્યાવકાશમાં પસાર થઈ પછી આપણે પૃથ્વીના વાતાવરણમાં થઈ પછી આપણા સુધી પહોંચે છે બરાબર એટલે શૂન્યાવકાશમાં પણ પ્રકાશના કિરણો પસાર થઈ શકે છે ધ્વનિના તરંગો પસાર થઈ શકતા નથી પછી અહીં આપણે લખશું કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે શું વિદ્યાર્થી મિત્રો તો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે બરાબર તો આનો મતલબ શું થાય તો કે 10⁸ એટલે 10 કરોડ અને 3×10⁹ એટલે 30 કરોડ થઈ ગયા તો 30 કરોડ મીટર એક જ સેકન્ડમાં પ્રકાશ કાપી નાખે કેટલા કરોડ 30 કરોડ મીટર બરાબર તો આપણે એ લખશું કે આ 30 કરોડ મીટર આ એક બી એક જ કહેવાય બરાબર 30 કરોડ મીટર પ્રતિ સેકન્ડ તો આને આને વચ્ચે અહીંયા શું વચ્ચે એક સેકન્ડમાં કેટલા 30 કરોડ મીટર હવે આને જે મીટરમાં લઈ જવા હોય કિલોમીટરમાં તો આ નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાગવા પડે તો કિલોમીટર એક કિલોમીટર 1000 મીટર થાય એટલે 1000 વડે ભાગી નાખી તો 3 લાખ તો 3 લાખ કિલોમીટર પ્રકાશ એક જ સેકન્ડમાં કાપી નાખે વિદ્યાર્થી મિત્રો 3 લાખ કિલોમીટર એક સેકન્ડમાં કાપે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે બરાબર તો આ છે પ્રકાશની ઝડપ બરાબર મીટર પ્રતિ સેકન્ડમાં હોય કારણ કે ઝડપનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે રેડી પણ કિલોમીટર પ્રતિ સેકન્ડમાં પૂછે તો એ તમને આવડતો હોય હવે એના પછી હવે આપણે જે પ્રકાશ જોઈ શકીએ છીએ તેને દ્રશ્ય પ્રકાશ કહેવાય તો એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય તો કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4×10⁻⁸ મીટર થી
8 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર બરાબર ચાલો સો 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર થી 8 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર સુધી ની હોય છે બરાબર એની તરંગ લંબાઈ એટલે તરંગ લંબાઈ એટલે વિદ્યાર્થી મિત્રો શું તરંગ લંબાઈ એટલે તો કે અહીં થી ચાલુ કરીને આવડી નામ તરંગ થી ઉત્પન્ન થતા હોય એને તરંગ કહેવામાં આવે તરંગ લંબાઈ એટલે એક તરંગે પૂરું કરેલો અંતર આ એક તરંગ છે અહીંથી આ બીજું તરંગ છે તો આને કહેવાય તરંગ લંબાઈ તરંગની લંબાઈ તરંગ લંબાઈ બરાબર જેને લેમ્ડા વડે દર્શાવવામાં આ લેમ્ડા અને લેમ્ડા વચ્ચે બરાબર ગ્રીક ભાષાનો મૂળાક્ષર છે ગ્રીક ભાષાનો શબ્દ છે લેમ્ડા એટલે એક તરંગે કાપેલી એક તરંગની લંબાઈને તરંગ લંબાઈ કહેવાય અથવા એક તરંગે કાપેલા અંતર હવે આ તરંગ લંબાઈ તો ખૂબ જ મોટી છે વિદ્યાર્થી મિત્રો આ તો 15 સેન્ટીમીટર જેટલી છે પણ આ કેટલી છે 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત માઈનસ 7 ઘાત એટલે આ રીતે 0.000000 અને અહીંયા 1 આને 10 ની માઈનસ 7 ઘાત ને આમ લખાય હવે આને ગુણ્યા 4 કરો એટલે અહીંયા જવાબ કેટલો થઈ જાય 4 તો મીટરનો 1 કરોડમો ભાગ થયો એટલે 1 કરોડમાં ચોથો ભાગ બરાબર તો આ 0.000004 મીટર થી પાછો એટલા એટલા 7 મીટર આયા તો આ ખૂબ જ નાનું મૂલ્ય હતું વિદ્યાર્થી તો આટલું મૂલ્ય હતું તો હા આટલી તરંગ લંબાઈ આપણે જે જોઈ નો છે બરાબર એવી ટૂંકમાં નાની તરંગ લંબાઈ છે આ તરંગ લંબાઈ તો ખૂબ જ મોટી છે હાવ નાની ભાઈ આપણે જોઈ શકીએ નહીં એથી ની નાની તો રશ્મિ પ્રકાશ ની તરંગ લંબાઈ 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર થી 8 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર જેટલી થાય છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો બીજો એકમમાં પૂછે તો એ આપણે લખી શકીએ સેન્ટીમીટર માં પૂછી હોય તો અહીં આ 2 મીટર વધારે કરવા પડે તો 4 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર કરવા પડે અને એનાથી 8 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર કરવા પડે કારણ કે સેન્ટીમીટર માં લઈ જાવ તો 100 વડે ગુણવા પડે મીટર માંથી બરાબર હવે એંગસ્ટ્રોમ ગણો તો 1000 વડે તો કે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ બરાબર ચાલો 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ બરાબર કારણ કે આ મીટર નો 10 અબજમો ભાગ છે એંગસ્ટ્રોમ રિયો ને બરાબર તો 10 અબજ એટલે 10 ની માથે 10 ઘાત 10 ની માથે 10 ઘાત તો અહીંયા 10 ની માથે 10 ઘાત વડે ગુણી નાખો તમે બરાબર તો એ 10 ની માથે 10 ઘાત માંથી આ 7 ઘાત માઈનસ થઈ જાય 10 ની પ્લસ 3 ઘાત વડે બરાબર એટલે પ્લસ 3 ગુણ્યા 4 કરો એટલે 4000 થાય 10 ની 3 ઘાત એટલે 1000 કહેવાય એવી રીતે અહીંયા એક વસ્તુ થશે બરાબર ચાલો હમણાં એ પેલા એકમ એકવાર લખાવી દીધી તમને લખાવ્યા તો ઘણા તો 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ હોય શકે મીટર માં પૂછે તો આ જવાબ બરાબર આ દ્રશ્ય પ્રકાશ ની તરંગ લંબાઈ કહેવાય તો આ વિદ્યાર્થી મિત્રો પ્રકાશ ના ગુણધર્મો પણ આપણે કહી શકીએ બરાબર કે આપણી આત્મા સર્જનના ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ ને પ્રકાશ કહેવામાં આવે છે પ્રકાશ છે વિનિયંત્રિત તરંગ છે શૂન્યાવકાશમાં પ્રકાશ ની ઝડપ 3 ગુણ્યા 10 ની માથે 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ હોય છે પછી હવામાં પૂછે તો આટલી જ લેવામાં આવે વિદ્યાર્થી હવામાં પ્રકાશની ઝડપ એમાં પણ આ ઝડપ લેવામાં આવે છે શું કામ તો કે શૂન્યાવકાશ અને હવામાં બહુ એટલો બધો પ્રકાશની ઝડપમાં ફેરફાર પડતો નથી હા શૂન્યાવકાશ કરતા હવા ઘટ માધ્યમ કહેવાય ઘટ એટલે જાડું કે હવાની અંદર ધૂળના રજકણો કે પાણીનો ભેજ હોય થોડો ઘણો બરાબર આવી વસ્તુઓ હોય છે હવા એટલે શૂન્યાવકાશ છે એના કરતા હવા થોડું ઘટ માધ્યમ કહેવાય પરંતુ ગણતરીની સરળતા ખાતર શૂન્યાવકાશમાં અને હવામાં પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10 ની માથે 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ લેવામાં આવે છે બરાબર આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ આટલી હોય બરાબર તો આ પ્રકાશની ખાલી સામાન્ય વાત હવે બીજી અને પ્રકાશ છે સુરેખ ગતિ કરે છે કેવી ગતિ કરે છે સુરેખ સુરેખ દિશામાં એટલે કે સીધી રેખામાં પ્રકાશની ગતિ હોય છે
અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછાય કે પ્રકાશ એટલે શું તેના ગુણધર્મ જણાવો નવમીમાં 10માં પાઠમાં પહેલો બીજો પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે લખવાનો થાય બરાબર ચાલો હવે એના પછી હવે આવશે વિદ્યાર્થી મિત્રો પરાવર્તન પરાવર્તન કેને તો પરાવર્તનની વ્યાખ્યા આપણે હોય ગઈ કે કહી શકીએ કે પ્રકાશના કિરણોનું કોઈ પણ વસ્તુની સપાટી પરથી અથડાઈને પાછા ફરવાની ઘટના પ્રકાશના કિરણોનું કોઈ પણ વસ્તુની સપાટી પરથી અથડાઈને પાછા ફરવાની ઘટના શું કહેવાય પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે તો અહીંયા આપણે લખશું કે કોઈ પણ વસ્તુની કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણો અથડાઈને પાછા ફરવાની ઘટના પ્રકાશનું પરાવર્તન કહે છે તેનું પરાવર્તન ગમે તે દિશામાં અને
एक बीजा ने समांतर होतु नथी बराबर आवा परावर्तक ने अनियमित परावर्तक कहेवामां आवे छे बराबर चलो उदाहरण तरीके आमां कोण आवशे तो के उदाहरण तरीके आपणुं पाठ्यपुस्तक पाठ्यपुस्तक नी सपाटी कोण आपणे समतल नो कही शके एसी ने एवी नो कही शके आपणे बराबर समतल एसो जेवो कहेवाय પછી ટેબલ ની સપાટી પરથી ખુરશી ની સપાટી પરથી બરાબર તો કેવું પરાવર્તન થતું હોય અનિયમિત પરાવર્તન તો વ્યાખ્યા આ તમને નવનીત માં છે ઈ જો ન સમજાય તો હું બોલું છું ઈ સમજવાનું આ એક પ્રશ્ન પૂછાય પ્રકાશ નું પરાવર્તન એટલે શું નિયમિત અને અનિયમિત પરાવર્તન સમજાવો બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે નિયમિત પરાવર્તન ની વ્યાખ્યા એ થાય લીસી અને સમતલ સપાટી પર જ્યારે પ્રકાશના કિરણો આપાત થાય ત્યારે એટલે આમ પડે ત્યારે તેનું પરાવર્તન એક જ દિશામાં અને એકબીજાને સમાંતર થાય છે બરાબર તો આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે બરાબર ઉદાહરણ તરીકે સમતલ લીસી બરાબર તો બીજી અનિયમિત પરાવર્તન કે ખરબચડી સપાટી પર જ્યારે પ્રકાશના કિરણો આપાત થાય ખરબચડી સપાટી પર જ્યારે પ્રકાશના કિરણો આપાત થાય ત્યારે તેનું પરાવર્તન ગમે તે દિશા બરાબર ગમે તે દિશામાં અને એકબીજાને સમાંતર હોતું નથી તેવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે પાઠ્યપુસ્તકની સપાટી ટેબલ ખુરશી વગેરે વગેરે બરાબર ચાલો આ થઈ ગઈ પરાવર્તનની વાત બરાબર એમાં પરાવર્તનની વ્યાખ્યા અને નિયમિત અનિયમિત પરાવર્તન અને આ બધી તમારા દોરો બરાબર નવનીતમાં જોઈએ દાદા ત્રણ પ્રશ્ન થયા એક પહેલો પ્રશ્ન નવનીતમાં કે પ્રકાશ એટલે શું હવે અને બીજો પ્રશ્ન છે અહીંયા પ્રકાશના ગુણધર્મો સમજાવો બરાબર અને ત્રીજો પ્રશ્ન એ છે કે પરાવર્તન પ્રકાશનું પરાવર્તન એટલે શું તેના પ્રકાર જણાવો રેડી બરાબર હવે બાકીનું આવતા લેક્ચર